માંડવીમાં વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓ માટે ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરાયું. સપ્તધારા જૈન મહિલા મંડળના ઉપક્રમે તારીખ 8-3 મંગળવારના માંડવીની ભાટિયા હોસ્પિટલમાં મહિલાઓ માટે ડાયાબિટીસનું નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરી માનવ સેવાથી વિશિષ્ટ રીતે વિશ્વ મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. માંડવીના સપ્તધારા જૈન મહિલા મંડળના પ્રમુખ પિનાકીબેન સંઘવી પ્રમુખ સ્થાને અને રજુબેન પ્રભુલાલ સાહના અતિથિ વિશેષ યોજાયેલા ડાયાબિટીસના નિઃશુલ્ક મેડિકલ કેમ્પને માંડવીના નગર અધ્યક્ષા શ્રીમતી હેતલબેન સોનેજીએ દીપ પ્રગટાવીને કેમ્પને ખુલ્લો મૂકતા સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી. પ્રમુખ સ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રીમતી પિનાકીનીબેન રાહુલભાઈ સંઘવી સૌને આવકારી સંસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શિક્ષક આગેવાન દિનેશભાઈ શાહ સપ્તધારા જૈન મહિલા મંડળ ડાયાબિટીસનું નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવા બદલ સંસ્થાના પ્રમુખ શ્રીમતી પિનાકીનીબેન સંઘવી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. કેમ્પમાં નિઃશુલ્ક સેવા આપનાર ડોક્ટર જયકુમાર કીર્તિભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભાટિયા હોસ્પિટલમાં 204મો કેમ્પ યોજાઈ રહ્યો છે. તેમણે નગરજનોને સમયાંતરે ડાયાબિટીસ ચેક કરાવવા અનુરોધ કર્યો હતો. ડોક્ટર પારુલબેન ગોગરીએ ડાયાબિટીસ રોગ વિશે માહિતી આપી હતી. કેમ્પમાં નિદાનાત્મક કાર્ય ડોક્ટર જયકુમાર મહેતાએ કર્યું હતું, જ્યારે લેબ ટેકનિશિયન તરીકે હર્ષિતાબેને સેવા આપી હતી. કેમ્પમાં 3 બહેનોને 250 ઉપર ડાયાબિટીસ તેમજ 1 બહેનને હાઈ પ્રેશર માલુમ પડ્યું હતું. જરૂરતમંદ બહેનોને 10 દિવસની દવા નિઃશુલ્ક અપાઈ હતી. સંસ્થાના મંત્રી રીનાબેન હેમલભાઈ સંઘવી, સીમાબેન લાલન, દર્શનાબેન શાહ, રેનાબેન શાહ, ઉષાબેન શાહ વગેરે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. છકોટી જૈન સંઘના રાહુલભાઈ સંઘવી અને હોસ્પિટલના કવિતાબેન કષ્ટા સહયોગી રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂનમબેન સંઘવીએ કરેલ હતું, જ્યારે અસ્મિતાબેન મહેતાએ આભાર વિધિ કરી હતી એમ સંસ્થાના મંત્રી શ્રીમતી રીનાબેન સંઘવીએ જણાવ્યું હતું. સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.